નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે અને વાત કરીએ વડાપ્રધાનની લેહ લદ્દાખ યાત્રાની તો આજે સવારે સાત વાગે મોદી જે લેહ પહોંચ્યા હતા અને સૈનિકો સાથે અધિકારીઓ સાથે જે તેમણે ચર્ચા કરી છે તેની અસર ચીનમાં પણ દેખાઈ છે ચીનના વિદેશ મંત્રાલયથી મોટું નિવેદન પણ આવી ગયું છે ચીનના વિદેશ મંત્રાલયે વડાપ્રધાનની જે લદ્દાખની જે આજની યાત્રા છે તેની પર નિવેદન આપ્યું છે કે બંને દેશોએ એવું કંઈ ના કરવું જોઈએ જેનાથી પરિસ્થિતિ બગડે અત્યાર સુધીમાં જે ચીન આડાપાટે ચાલી રહ્યું હતું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લેહ લદ્દાખની યાત્રા બાદ ચીન પણ હવે સીધી રસ્તે પર આવી ગયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખમાં જે રીતે સૈનિકો સાથે સંપર્ક કર્યો છે તેમની સાથે ચર્ચા કરી છે અને ત્યારબાદ જે સંબોધન કર્યું છે તેનાથી વિશ્વને એક સીધો મેસેજ ગયો છે કે ભારતીય સેના દેશની સુરક્ષા કરવા માટે જ્યારે સરહદ પર છે ત્યારે સંપૂર્ણ દેશ તેની સાથે છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આજે લદ્દાખ પહોંચ્યા હતા ત્યારબાદ સ્પષ્ટ સંકેત જાય છે કે જે સૈનિકો દેશની રક્ષા કાજે સરહદ પર છે તે સૈનિકોને પણ એક આત્મવિશ્વાસ વધ્યો હશે એક જુસ્સો વધ્યો હશે કે દેશના વડાપ્રધાન જ્યારે તેમની સાથે હોય એનો મતલબ કે એકસો ત્રીસ કરોડની જનતા આ સૈનિકોની સાથે છે જે સૈનિકો દિવસ રાત સરહદ પર પોતાની જાનને જોખમમાં નાખીને દેશની સરહદોની હિફાજત કરે છે ત્યારે તેમની આજે વડાપ્રધાન મોદી ખુદ જ્યારે ફ્રન્ટ લાઈન કિસ્સા હોય છે બહુ ઓછી એવી ઘડી હોય છે કે દેશના સર્વોચ્ચ નેતા સર્વોચ્ચ પદ પર બિરાજમાન વ્યક્તિ આવી જગ્યા પર જાય અને આનાથી સીધી એક અસર આવે છે કે સેનાનું મનોબળ વધે છે પૂર્વ સૈનિક જે ઓફિસર છે તેની સાથે અમારી જે વાતચીત થઈ છે તેમના જણાવ્યા પ્રમાણે કે સેનાના જુસ્સામાં એક ઉછાળો જોવા મળે છે આ સૈનિકોને લાગે છે કે દેશના વડાપ્રધાન તેમની સાથે છે સંપૂર્ણ દેશ તેમની સાથે છે તો તેમની જે કાર્ય છે તેમાં પણ એક જુસ્સો જોવા મળે છે સેના એમ તો ત્રણસો પાસઠ દિવસ ચોવીસ કલાક સરહદની સુરક્ષા કરતી હોય છે પરંતુ આ લદ્દાખમાં જે ઘટના બની હતી વીસથી વધુ જવાનો જે શહીદ થયા હતા ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલી લદ્દાખ મુલાકાત હતી અને એ પણ ફ્રન્ટ લાઇન પર જઈને જ્યારે તેઓએ અધિકારીઓ અને સૈનિકો સાથે વાતચીત કરી છે તેનાથી ખૂબ જ મનોબળ સેનાનું પણ વધ્યું છે અને દેશને પણ બહુ જ મોટો અને સીધો સંદેશ ગયો છે કે દેશ સરહદની સુરક્ષા માટે કંઈ પણ કરી શકે છે અને દેશની લદ્દાખ ગયા હતા સૈનિકો સાથે તેમણે ચર્ચા પણ કરી છે અને સાથે સાથે તેમણે ત્યાં સૈનિકોને સંબોધન પણ કર્યું છે ભારત માતાના નારા ગુંજી ઉઠ્યા છે સરહદ પર અને તેની સીધી અસર ચીન સુધી ગઈ છે ચીનના વિદેશ મંત્રાલયનું પણ આ મામલે નિવેદન આવી ગયું છે આપ વિચારી શકો છો કે આ જે યાત્રા હતી આજે વડાપ્રધાન મોદીની તેની અસર કઈ પડી હશે સાથે સમગ્ર વિશ્વને આ એક મેસેજ જરૂર ગયો હશે આજની આજે વડાપ્રધાનની જે યાત્રા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે શાંતિની જે પહેલી નીવ હોય છે તે વીરતાથી હોય છે જો આપણે વીર હોઈશું તો જ આપણે શાંતિની વાત કરી શકીશું અને તે જ મેસેજ હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખમાં જઈને આપ્યું છે